રજડતા પ્રસુઓથી નગરજનોને છુટકારો ક્યારે મળશે? ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગત રાત્રિએ રખડતા પશુઓને કારણે બાઇક ઉપર ઘરે જઈ રહેલ યુવક અને એક બાળકને ગંભીર ઈજા થતા સારવાર માટે ડભોઈ રેફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બરોડા SSG રિફર કરવામાં આવ્યા હતા. ડભોઈ નગર સહિત મુખ્ય માર્ગો ઉપર બહારથી કેટલાક માલિકી વિનાના પશુઓ સાથે ભૂંડ છોડી જવામાં આવતા રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવો પડે છે. પાલિકા તંત્ર માત્ર કાગળો ઉપર કાર્યવાહી કરતું હોય નગરજનોને રખડતા રજડતા પશુઓથી છુટકારો ક્યારે મળશે? ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ, જે જ્યાંથી આંતરા દિવસે મંત્રીઓ અને અધિકારીઓના કાફલા પસાર થતા હોય છે, તેવામાં નાંદુદી ભાગોથી લઈ ધર્મપુરી સુધી કેટલાક પશુ અંધારામાં દેખાતા ના હોય અકસ્માત સર્જાય છે. ગત મોડી સાંજે એક બાઇક સવાર બાઇક લઈ ઘરે જઈ રહ્યો હતો. તે અરસામાં એક કાળા રંગની ગાય સામે આવી જતા બાઇક સવાર ગાયમાં અથડાઈને રોડ ઉપર ફંગોળાયો હતો, જેમાં ત્રણેય માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સાથે બાઇક ઉપર પાછળ બેસેલ અન્ય એક બાળકને પણ મોઢાના ભાગે ઈજા થઈ હતી. બંનેને રાહદારીઓ દ્વારા 108ની મદદથી ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ત્યાંથી થોડા અંતરે એક ઇકો ગાડીમાં પણ પશુ અથડાતા પશુ ઈજાગ્રસ્ત થયું હતું. ત્યારે માનવ જીવન અને રખડતા પશુઓને પણ હાનિ પહોંચી રહી હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પશુઓને પકડવા કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠી છે. સાથે ડભોઈ નગરના રખડતા ભૂંડનો પણ આતંક વધી રહ્યો હોય તે નિયંત્રણ આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. બારોટ ZSTV ડભોઈ.